बनासकांठा जिल्लाना धानेरा नगरपालिका वोर्ड नंबर 4 ની પેટા ચૂંટણીનું મતદાન વહેલી સવારથી શરૂ કરી દેવામાં આવ્યું છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે। તો મતદાન કરવા આવતા તમામ મતદારોનું ટેમ્પરેચર ગન દ્વારા ચેક કરવામાં આવી રહ્યા છે। ધાનેરા વોર્ડ નંબર 4 ના ઉમેદવાર જગલબેન કાનાજી ઠાકોરનું મોત નિપજ્યા। આજે વોર્ડ નંબર 4 ની પેટા ચૂંટણી યોજવા જઈ રહી છે। આ પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ ચૂંટણી લડી રહ્યા છે। ત્યારે ભાજપમાંથી છોડી ભૂરીબેન હંસાભાઈ પરમાર, કોંગ્રેસમાંથી ઇન્દ્રાબેન બરવનજીત ઠાકોર અને આમ આદમી પાર્ટીમાંથી રંગુબેન ધારસીભાઈ રાગી ચૂંટણી લડી રહ્યા। આજે આ ચૂંટણીનું મતદાન વહેલી સવારથી શરૂ કરી દેવામાં આવ્યું છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને મતદારો પણ ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી રહ્યા છે। ત્યારે કોરોના ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી મતદાન કરવા આવતા તમામ મતદારોનું ટેમ્પરેચર ગન દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે। અત્યારે તો તમામ ઉમેદવારો પોતાની જીતનો દાવો કરી રહ્યા છે, પરંતુ કોણ જીતે છે અને કોણ પરાજિત થાય છે તે તો મતગણતરી બાદ જ ખબર પડશે। પણ અત્યારે તો નગરપાલિકાના વોર્ડ નંબર 4માં ત્રિપાંખ્યો જંગ જોવા મળી રહ્યો છે। સુરેશ કલ્ચર, જેડએસ ટીવી, ધાનેરા। વોર્ડ નંબર 4ની પેટા ચૂંટણી માટે આજે વહેલી સવારથી જ મતદાન શરૂ કરી દેવામાં આવ્યું છે। લોકો પણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી રહ્યા છે અને મતદાન કરવા માટે લોકોની લાઈન લાગેલી પણ જોવા મળી રહી છે। વોર્ડ નંબર 4ના સદસ્યનું મોત નિપજતા વોર્ડ નંબર 4ની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે અને આ પેટા ચૂંટણીનું આજે વહેલી સવારથી મતદાન શરૂ કરી દેવામાં આવ્યું છે, જેમાં લોકો ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી રહ્યા છે અને કોઈ અણબનાવ ન બને તેમજ મતદાન કરવા આવતા મતદાતાઓને કોઈ તકલીફ ન પડે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને લોકો ખૂબ જ શાંતિપૂર્ણ રીતે મતદાન કરી રહ્યા છે। તો બીજી તરફ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 3 ઉમેદવારો વોર્ડ નંબર 4 માટે ચૂંટણી લડી રહ્યા છે અને ઉમેદવારો પોતાની જીતનો દાવો નક્કી કરી રહ્યા છે। ત્યારે અત્યારે તો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે, પણ